લોકરક્ષકની રદ થયેલી પરીક્ષામાં જે ઉમેદવારો હેરાન થયા છે તેને લઈ નવસારી જિલ્લાના વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી પરીક્ષાર્થીઓને વળતર ચૂકવવા તેમજ સીટની રચના કરી દોષિતોને કડક સજાની માંગ કરી છે ગુજરાતમાં લેવાયેલી લોકરક્ષકની પરીક્ષા યોજાઈ હતી જે પરીક્ષા લેવાઈ એ પહેલા પેપર લીક થવાને લઈ પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે નવ લાખથી વધુ ઉમેદવારો અલગ અલગ જિલ્લામાં જે પરીક્ષા આપનાર હતા ત્યારે નવસારી જિલ્લાના ચીખલી ખેરગામ તેમજ વાંસદા જેવા આદિવાસી વિસ્તારના ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે ખર્ચ કરી અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા માટે ગયા હતા જે પરીક્ષા રદ થવાના કારણે હેરાન થયા હતા ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલે પેપર ફૂટવાની ઘટનાને વહીવટી તંત્ર માટે શરમજનક ગણાવી લોકશાહી ઉપર લોકોનો ભરોસો કાયમ રહે તે માટે પરીક્ષાર્થીઓને બે હજાર રૂપિયા જેટલું વળતર આપવામાં આવે સાથે મેરીટ મુજબ ભરતી કરવા અને પેપર લીક મામલે સીટની રચના કરી દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરતું આવેદન પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા પોલીસ રક્ષક દળની જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષા લેતા પહેલા જ એનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું હતું અને એના પ્રશ્નપત્ર લીક થઈ ગયા બાદ પરીક્ષાને રદ કરવામાં આવી હતી આદિવાસી વિસ્તારના યુવાનો શિક્ષિત યુવાન જે બેરોજગાર છે એની પરીક્ષા માટે ત્યાં ગયા હતા અને એનો જે આર્થિક બોજો જે એમના પર પડવામાં આવ્યો એમનો જે ખર્ચો થયો એના માટે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખવામાં આવ્યો છે અને બે હજાર રૂપિયા દરેક જે પરીક્ષા આપવા ગયા હતા એને આપવા માટેની માંગ કરી હતી જો અમારી માંગ ન સ્વીકારાય તો અમે આંદોલનના માર્ગે જઈશું